चैप्टर 5 दशांश अपूर्णांक। दशांश अपूर्णांक ने डेसिमल फ्रेक्शन कहे छे। अपूर्णांक ज छे एटले जे रीते आगला प्रकरण नी अंदर अपूर्णांक ना सरवाळा बादबाकी गुणाकार भागाकार कर्या एज रीते करवाना छे, पण आमां दशांश चिन्ह नो उपयोग करवानो छे। हवे दाखला तरीके अहींया एक उदाहरण आपेलू छे कि निधि बजारमांथी 5 रूपयानी एक એવા ભાવે 3 પેન ખરીદે છે, જ્યારે સરનમ છે 5 રૂપિયાને 50 પૈસાના ભાવની પેન એવી 3 પેન ખરીદે છે, તો નિધિ અને સરનમ એ બંને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? હવે નિધિએ જે ખરીદી એના રૂપિયા છે 5, 5 રૂપિયા પૂરા છે, પૈસા એમાં નથી, એટલે પોઈન્ટ કે દશાંશ ચિહ્ન આવતું નથી। જ્યારે સરનમ છે એ 5 રૂપિયાને 50 પૈસા એવી એવા એ ભાવની 3 પેન ખરીદે છે, તો અહીંયા આપણે જોઈએ છીએ કે નિધિ છે એને 5 વત્તા 5 વત્તા 5 અથવા તો અહીંયા આવશે 15, અથવા તો કહી શકીએ કે 5 ગુણ્યા 3 તો 15, એટલે કે 15 રૂપિયાની એને પેન ખરીદી છે। જ્યારે સરણમમાં આપણે જોશું તો 5.50 વત્તા 5.50 વત્તા 5.50, તો અહીં આપણે સરવાળો છે દશાંશ ચિહ્નનો એ કરી શકશું કે શૂન્યનું શૂન્ય આવશે, 5 ને 5 10 ને 5 15 નો 5 પોઈન્ટ મૂકશું, વધી આવી 1, 5 ને 5 10 10 ને 5 15 15 ને 1 16, તો 16 રૂપિયા ને 50 પૈસા। પણ હવે જો ગુણાકાર કરવાનો હશે તો કઈ રીતે કરશું? તો ચાલો આપણે તેની ગણતરી કરીએ। તો પેલું સ્ટેપ છે 5.50 એને ગુણ્યા 3। પેલા આપણે સાદો ગુણાકાર કરી દેવાનો, દશાંશ ચિહ્ન છે જ નહીં એમ સમજીને। તો શૂન્યનું શૂન્ય, 5 તેરી 15 નો 5, વધી આવી 1, 5 તેરી 15 ને 1 16, એટલે આપણને મળે છે 1650। બીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? તો બીજા સ્ટેપમાં આપણે 5.50 એને ગુણ્યા 3। હવે અહીંયા દશાંશ સ્થળ 2 કેવી રીતે ગણ્યા? તો છેલ્લેથી ગણવાનું 1 અને 2, પાછળથી ગણતા ગણતા આપણને 1 અને 2 આંકડા પછી દશાંશ ચિહ્ન છે। તો અહીંયા 2 દશાંશ સ્થળ લખીએ છીએ, અહીંયા 1 જ છે 3, એમાં એક પણ દશાંશ ચિહ્ન નથી, પૂરી રકમ છે 3, તો એમાં 0 દશાંશ સ્થળ ગણીએ છીએ। તો છેલ્લે શું કરવાનું? તો કે પેલા સાદો ગુણાકાર કરી લ્યો, પછી છેલ્લે દશાંશ ચિહ્ન મૂકો। તો દશાંશ ચિહ્ન કઈ રીતે મૂકવાનું? તો 2, આનું લેશું 0, તો 2 વત્તા 0 બરાબર 2, તો પાછળથી 2 આંકડા ખસીને આપણે શું મૂકી દીધું? પોઈન્ટ મૂકી દીધું, તો જવાબ આવ્યો 16.50। દશાંશ ચિહ્ન અવગણીને જો કરીએ તો આપણે પણ કરી શકીએ છીએ, એટલે ટૂંકમાં દશાંશ ચિહ્ન પહેલા અવગણીને ગુણાકાર કરો અને છેલ્લે દશાંશ ચિહ્ન મૂકી દેવું। આમ નિધિએ 15 રૂપિયા આપ્યા હશે, જયારે સરણમે 16 રૂપિયા ને 50 પૈસા આપેલા હશે। હવે સરણમે જેટલા રૂપિયા આપ્યા એને આપણે જો અપૂર્ણાંકના આધારે જોવું હોય તો કઈ રીતે જોશું? તો 5.50, તો 550 છેદમાં કેટલા લખ્યા? 100। હવે 5.50 છેદમાં 100 શા માટે લખ્યા? તો કે પોઈન્ટ પછી છેલ્લેથી ગણતા 2 આંકડા છે, તો 2 શૂન્યવાળી રકમ કઈ હોય? તો કે 100 હશે, માટે 5.50 એને ગુણ્યા 3, તો 550 છેદમાં 100 એને ગુણ્યા 3, તો 550 અને 3 નો ગુણાકાર તો એ આવશે 1650 છેદમાં 100। હવે ફરીથી નીચેથી 2 શૂન્ય છે, તો ઉપરથી 2 આંકડા ખસી અને શું મૂકી દો? પોઈન્ટ, તો છેલ્લો જવાબ છે 16.50। એના પછી એક ઉદાહરણ છે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર। તો દાખલા તરીકે 3.75 ને એને ગુણ્યા 5, તો પેલા તો 3.75 એમાં પાછળથી કેટલા દશાંશ સ્થળ છે? 2, તો 2 દશાંશ સ્થળ લખી શક્યા, એને ગુણ્યા 5। હવે 5 આખી સંખ્યા છે, એક પણ પોઈન્ટ નથી, તો એમાં કેટલા દશાંશ સ્થળ આવશે? 0। હવે બંનેનો પેલા સાદો ગુણાકાર કરો, તો 375 ને 5 ગુણીએ તો 1875 આવશે। હવે દશાંશ સ્થળનો સરવાળો કરો, 2 અને 0 તો આવશે 2, તો પાછળથી 2 આંકડા ખસીને પોઈન્ટ મૂકી દો, તો 18.75 એનો આવશે જવાબ। એના પછીનો દાખલો છે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર। તો 0.025 એને ગુણ્યા 13। હવે આનો પણ આપણે એ જ રીતે 0.025 લખો, બાજુમાં 1, 2 અને 3, તો કેટલા દશાંશ સ્થળ લખ્યા? 3। હવે એને ગુણ્યા કેટલા કરવાના છે? 13, 13 આખી સંખ્યા છે, દશાંશ ચિહ્ન છે જ નહીં, તો એમાં કેટલા દશાંશ સ્થળ લખશું? 0। હવે પેલા સાદો ગુણાકાર કરી દો, તો 25 અને 13 નો સાદો ગુણાકાર કરશું તો આવશે 250। હવે અહીંયા દશાંશ સ્થળનો સરવાળો કરો, તો દશાંશ સ્થળનો સરવાળો કરીએ તો છેલ્લે આપણને મળે છે 3 દશાંશ સ્થળ, કારણ કે 3 વત્તા 0, તો છેલ્લે કેટલા દશાંશ સ્થળ મળ્યા? 3। 25 અને 13 નો ગુણાકાર કર્યો તો 325, તો પાછળથી 3 આંકડા ખસીને પોઈન્ટ મૂકી દેશું, તો 0.325। એના પછીનું છે ઉદાહરણ દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર, 3.073 ને ગુણ્યા 12। તો પેલા તો આપણે 3.073 લખીએ,
એને ગુણ્યા 12 કરશું અને સાદો ગુણાકાર કરશું તો એ આપણને ગુણાકાર મળે છે છેલ્લો 36876. હવે એમાં દશાંશ સ્થળ ગણશું તો દશાંશ સ્થળ ગુણવા માટે અહીંયા આપણે લખીએ છીએ 1, 2 અને 3 તો કેટલા દશાંશ સ્થળ થયા 3 દશાંશ સ્થળ બરાબર આ 12 રકમ છે એમાં એક પણ દશાંશ સ્થળ નથી તો શું લખશું 0 દશાંશ સ્થળ હવે છેલ્લા જવાબમાં 0 + 3 એટલે કેટલા આવશે 3 દશાંશ સ્થળ એટલે છેલ્લા જવાબમાં આપણે 3 દશાંશ સ્થળ સુધી કિંમત મૂકવાની છે તો પાછળથી ખસતા ખસતા 1, 2 અને 3 આંકડા પહેલા દશાંશ ચિહ્ન મૂકીએ તો 36876. હવે અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ શૂન્ય સાથે ગુણાકાર આપણને શું મળે છે 0 મળે છે 6 × 0 તો 0 125 × 0 તો 0 તે જ રીતે કોઈ દશાંશ અપૂર્ણાંક હોય એને શૂન્ય સાથે ગુણીએ તો પણ જવાબ તો શું આવશે 0 જ મળે છે દાખલા તરીકે જેમ 6 × 0 તો 0 આવે છે 125 × 0 તો પણ 0 આવે છે એ રીતે 3.4 × 0 તો પણ શું આવશે 0 જ આવશે 6.70 × 0 તો પણ 0 જ આવશે 0 × 5.24 તો પણ 0 જ આવશે આમ દશાંશ અપૂર્ણાંકનો કોઈ પણ શૂન્ય સાથે ગુણાકાર 0 મળે છે હવે દશાંશ અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંક સાથે ગુણાકાર શું થઈ શકે તો દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર કર્યો તે જ રીતે દશાંશ અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંક સાથે શું કરવાનો છે ગુણાકાર એક ઉદાહરણ જોઈએ 3.47 × 0.4 પેલા તો આપણે 3.47 લખશું તો પાછળથી 1 અને 2 તો કેટલા દશાંશ સ્થળ થયા 2 એને ગુણ્યા 0.4 કેટલા દશાંશ સ્થળ છે 1 તો 1 હવે સાદો ગુણાકાર કરો તો સાદો ગુણાકાર કરીએ છીએ તો એ આપણને મળે છે 13.88 હવે 13.88 એમાં આ 2 અને આ 1 ટોટલ કેટલા થયા 3 તો પાછળથી 3 આંકડા ખસીને પોઈન્ટ મૂકવાનું તો 1, 2 અને 3 આંકડા પહેલા પોઈન્ટ મૂકશું તો જવાબ આવશે 1.388 બીજું ઉદાહરણ છે 2.6 × 1.4 તો પેલા તો 2.6 પોઈન્ટ ની છેલ્લે આગળ કેટલા રકમ છે પાછળથી ગણતા 1 એટલે 1 દશાંશ સ્થળ થશે એને ગુણ્યા 1.4 અહીંયા 4 ની પછી પોઈન્ટ છે એટલે એમાં પણ 1 દશાંશ સ્થળ થશે હવે પેલા સાદો ગુણાકાર કરો તો સાદો ગુણાકાર આપણને મળે છે 364 હવે આ 1 દશાંશ સ્થળ આ 1 દશાંશ સ્થળ બંનેનો સરવાળો કરવાનો ટોટલ કેટલા દશાંશ સ્થળ થયા 2 તો પાછળથી 2 આંકડા ખસીને પોઈન્ટ મૂકશું તો 3.64 એનો જવાબ એના પછી છે 2.36 × 11.4 તો પેલા તો 2.36 અને 11.4 એનો શું કરશું સાદો ગુણાકાર કરશું તો સાદો ગુણાકાર કરતા આપણને 26.904 મળશે પણ હવે 2.36 એમાં કેટલા દશાંશ સ્થળ છે તો ગણી લો 1 અને 2 પાછળથી ગણતા ગણતા આગળ જવાનું તો આમાં આવશે 2 દશાંશ સ્થળ 11.4 એમાં 1 દશાંશ સ્થળ છે તો અહીંયા આવશે 1 દશાંશ સ્થળ ટોટલ કેટલા દશાંશ સ્થળ થયા તો 2 અને 1 એનો સરવાળો કરો તો કેટલા આવશે 3 દશાંશ સ્થળ તો જવાબમાં પાછળથી 3 આંકડા ખસીને પોઈન્ટ મૂકશું તો 1, 2 અને 3 આગળ ખસીને પોઈન્ટ મૂકીએ તો 26.904 દશાંશ અપૂર્ણાંકના દશાંશ ચિહ્ન અવગણીને કરવામાં આવે છે પછી ગુણનફળમાં ગુણક અને ગુણ્યના જેટલા દશાંશ સ્થળ થયા હોય તેટલા આગળથી એકમ ડાબી તરફથી મૂકવામાં આવે છે એટલે આપણે ટોટલ 2 અને 1, 3 એટલે જમણી બાજુથી ખસતા ખસતા ડાબી બાજુ જવાનું અહીંયા 2 અને 1 ગુણ્ય ગુણાક 3 એટલે છેલ્લે 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દઈએ છીએ.